જય માતાજી. જીવન જ્યોતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું રહીમિયાની માં મીલડીમાંની વાર્તા. માના સ્થાનકો તો અનેક છે. માં ક્યાંક નદીએ બેઠી છે તો ક્યાંક માં લીમડે બેઠી છે. પણ આજે આપણે વાત સાંભળીશું તે એક ગરીબ કોળીના ઘરે માં ભગવતી માં મીલડીના બેસણા છે, જેના ચારે બાજુ ડંકા વાગે છે, જેના પાંચાળની ધીંગી ધરતી પર 20 ભૂજાળી ચામુંડા જ્યાં બેઠી છે તેની ધરતીના પેટાળમાં જ નાનું એવું એક પંખીના માળા જેવું રહીમિયા ગામ આવેલું છે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. બોલો મીલડી માતે કી જય. આ રહીમિયા ગામમાં એક ગરીબ કોળી રહે છે કે જેનું નામ વહતો છે તે માં ભગવતી માં મીલડીનો ભૂવો છે, જેની માથે ફાટેલી તૂટેલી પાઘડી પહેરી છે અને હાથમાં માના નામની માળા છે. તે રાત અને દિવસ માં મીલડીનું ભજન અને સ્મરણ કરે છે. ક્યારેક રાતના 12ના સમયે માં મીલડીનું તેની ગેબી અવાજ સંભળાય છે. માં તેની સાથે વેણે વાતો કરે છે ત્યારે વહતો તેના માથા પરની પાઘડી ઉતારી નીચે મૂકીને માને એટલું જ કહે છે કે હે માં બોલ માળી બોલ. ત્યારે માં કહે છે કે વહતા, આજ આ દુનિયામાં તારું ભજન અને ભક્તિ મને મીલડીને ખૂબ જ ગમે છે. ત્યારે રહીમિયાના ટીંબાવાળી માં મીલડીને વહતો કહે છે કે હે મારા કરમ ભાગ્યની દેવી, હે લોઢાના દાંતવાળી દેવી, તારા જેવી અડીખમ માતાનું જો મારા પર હાથ હોય ને તો મારી લાજ રાખજે માં. મને આવડે એવું હું તારું ભજન કરું છું, તારા ધૂપ દીપ કરું છું. ત્યારે માતા કહે છે, અરે વહતા, આજે રહીમિયાના 25 ગામ સુધી તારી મીલડી અને તારા નામના ડંકા વાગે છે. પણ એક દિવસ જો હું દિલ્હી સ્ટેટ સુધી વહતાની મીલડીનો ડંકો ન વગાડું ને તો આ જગતમાં હું તારી મીલડી ના કહેવાઉં બાપ. અને તેની માં મીલડીના ડંકા વાગે છે. હવે આ વાત મોરબીની બાજુમાં આવેલા માળિયા મિયાણા ગામ છે તે જુવાનિયાના કાને પડે છે. આ 15-1 જુવાનિયાઓને હવે એમ થાય છે કે રાત ને દિવસ આ હિન્દુ મેલડી મેલડી કરે છે. તે મેલડી કેવી હશે તેને આપણે જોવી છે. તેથી માળિયા ગામના ચોકમાં આ 15 જુવાનિયાઓએ ભેગા થઈને થોડા ઘોડા અને સાંઢિયા લઈને રાતના અંધેર પછેડા ઓઢીને હાલી નીકળે છે. અને હાલતા હાલતા ચોટીલા ધામની તળેટીમાં કે જ્યાં 20 ભૂજાળી માં ચામુંડા બેઠી છે તેની ધરતીના પેટાળમાં આવીને ત્યાંથી રહીમિયા ગામ તરફ જાય છે. ચોટીલાના ડુંગર પર બેઠેલી માં ચામુંડા ટગર ટગર જુએ છે કે અરે કાળા માથાના માનવી, તમે આ હિન્દુની દેવને જોવા નીકળ્યા છો ને તો મારી તળેટીમાંથી નીકળ્યા છો, પણ તમે જેને ત્યાં જાઓ છો તેના તમે મહેમાન છો, તેથી હું જવા દઉં છું. તે હવે તમને સંભાળી લેશે બાપ. હવે તે ચોટીલાથી આગળ વધે છે. હવે મધરાત થતા જ આ મિયાણા રહીમિયા ગામના સીમાડે આવીને ઊભા રહે છે. ત્યાં રહીમિયા ગામના ઝાંપામાં એક ભોરુડો ભરવાડ તેના નાના એવા વાડામાં ફાટેલી તૂટેલી તેની ખાટલીમાં સૂતો છે. તે જુવાનિયા હવે તેને જગાડે છે અને કહે છે કે અરે ભાઈ, આ રહીમિયા ગામમાં જે મેલડી વખણાય છે ને તે મેલડીનો મઠ ક્યાં છે? તે મેલડીના અમારે દર્શન કરવા છે. હવે માલધારીને એમ થયું કે હશે કોઈ માના દર્શને આવ્યા હશે. માના ડંકા તો ચારે બાજુ વાગે છે,
કોઈ માના ભક્ત આવ્યા હશે એમ વિચારીને ભરવાડે તેને ઊભી બજારે આંગળી ચીંધીને કહ્યું કે આ ઊભી બજારે હાલ્યા જાઓ, ત્યાં એક ચાર શેરીનો ચોક આવશે, ત્યાંથી વળી જશો તો ત્યાં એક ફળિયામાં મોટો અડીખમ લીમડો ઊભો હશે અને આ લીમડા પર એક કેસરી વાવટો ફરફરે છે, ત્યાં જ અમારી પાંચાળની કાળી નાગણી માં મેલડી બેઠી છે બાપ. હવે બધા જ જુવાનિયા ઊભી બજારે હાલતા જાય છે, ચોક વટાવી અને શેરીમાં આવે છે, ત્યાં એક ઘેઘૂર અડીખમ લીમડો જુએ છે. તે લીમડાના થડની નીચે વહતો ભૂવો જે માનો ભક્ત છે તે સૂતો છે. રાતનો સમય છે પણ સૂતા સૂતા તેના હાથમાં માળા છે અને તે માળાના મણકે મણકે હે મા મેલડી, હે મા મેલડીનું સતત સ્મરણ કરે છે. આવો માનો ભક્ત છે. આ અવાજ સાંભળીને પેલા પંદરેક જુવાનિયાઓના પગ થંભી જાય છે. કાળી અંધારી રાત છે, આંખ આડા હાથ રાખીને જુએ છે તો કોઈ માણસ ખાટલામાં સૂતો હોય તેવું તેને લાગે છે. હવે તે કહે છે કે આપણે તો મેલડીને જોવી છે ને, તે કેવી છે તે જોવું છે, પણ અહીં આ માણસ સૂતો છે તો હવે આપણે પાછળની શેરીમાં જઈને કોઈને ખબર ન પડે એમ માના મઢમાં જઈએ. અને આમ વિચારીને તે છ સાત જુવાનિયાઓ પાછળના દરવાજેથી માના મઢમાં ઉતરે છે અને ખાતર પાડે છે. હવે તે માના મઢમાં જુએ છે તો કંઈ તેને દેખાતું નથી. તે વિચાર કરે છે કે મેલડી કેવી હશે, તેને કેટલા હાથ હશે, તેને કેટલા માથા હશે, તે શું કરતી હશે. આમ વાતો કરતા કરતા મઢના ચારેય ખૂણામાં નજર ફેરવે છે પણ કોઈને માતાના દર્શન થતા નથી. ત્યારે એક ચાલાક બુદ્ધિના જુવાનિયાએ ઝીણી નજરે જોયું તો એક લાલ પાલક છે અને આ પાલકમાં 3.25 ઇંચનું એક લાકડાનું ફળું પડેલું છે. આ જોઈને તે કહે છે કે અરે ભાઈ, જુઓ તો ખરા, આપણે બધા મેલડીને ગોતીએ છીએ પણ મેલડી તો આ નાના એવા આ લાકડાના પાલકમાં બેઠી છે. જે આ લાકડાનું નાનું ફળું છે આને જ કદાચ હિન્દુ મેલડી કહેતા હશે. ત્યાં તો બીજા જુવાનિયાની નજર પાલક ઉપર પડી અને ત્યાં જુએ છે તો 1.25 મણ સોના ચાંદીના માના છતર પાલક પર લટકે છે. માને પવન નાખતા હોય એમ આમથી તેમ ઝૂલે છે. હવે એક જુવાનિયો માનો ચંદરવો લઈને તેની પાથરીને તેમાં માના છતરને ઉતારીને ભરે છે અને એક બચકો બાંધે છે. હવે હાલતા હાલતા હાથ તાળી આપતા હસતા તે કહે છે કે હવે જો તું હિન્દુની દેવી બડુકી હોય ને તો બાપ આ છતરને લઈ જાજે. હિન્દુ જેને દિવસ રાત મેલડી મેલડી કરે છે, માના દુપેલિયામાં ધૂપ કરે છે, તો આ હિન્દુના આંગણે બેઠેલી તું મેલડી જો બડુકી હોય ને તો આ છતરનો બચકો લઈને અમે માળિયા જઈએ છીએ. જો તું જબરી હોય તો 3.5 દિવસમાં આ છતરનો બચકો આવીને લઈ જાજે, તો અમે માનીએ કે હિન્દુ સાચા અને હિન્દુની દેવી મેલડી સાચી બાપ. આમ તાલી પાડીને 5-7 જુવાનિયાઓ જે મઢમાં આવ્યા હતા તે ખાતર પાડીને માના મઢમાંથી બહાર નીકળી ગયા અને ગામના જાપે જ્યાં તેના સાંઠિયા અને ઘોડાને ઊભા રાખ્યા હતા ત્યાં જઈને તેની માથે પલાણ માંડીને ધીમે ધીમે માળિયા તરફ આગળ ચાલતા થયા. હવે આ બાજુ 5 વાગ્યાનો સમય થયો છે. લીમડાના થડે જે માણસ સૂતો હતો તે વહતો ભૂવો નાઈ ધોઈને તેના હાથમાં દેતવાનું ધૂપેલિયું લઈને મા મેલડીના મઢનો દરવાજો ખોલીને જુએ છે અને દરવાજો ખુલતા જ સામે બીજો દરવાજો ખુલ્લો જોયો અને તેના હાથમાંથી ધૂપેલિયું પડી ગયું. ત્યારે વહતા ભૂવાએ ઊભા થઈને પાલકને બે હાથ જોડીને એક પગે ઊભા રહીને માને એટલું જ કીધું કે હે મા મારી મેલડી, સાંભળ બાપ, કાં તો આજ તું આકાશમાં ઉડી ગઈ કે 7મા પાતાળમાં ઉતરી ગઈ, ક્યાં ગઈ મા? કાં તો કોઈ વાદી નીકળ્યો હોય અને તને કરંડિયામાં નાખીને લઈ ગયો તો નથી ને? એવું મને લાગે છે માળી. હે માળી, રહે મિયાની કાળી નાગણી, ક્યાં ગઈ મા? આવી ટકોર સાંભળી અને ત્યાં તો નાના એવા લાકડાના પાલકમાંથી 1.25 વેતનું લાકડાનું જે ફળું હતું તેમાંથી ખડખડ ખડખડ દાંત કાઢતી મા મેલડી બોલી કે અરે વહતા, તું જે છેલ્લો શબ્દ બોલ્યો ને એ મને ખૂબ જ રૂડો લાગ્યો છે, ફરીવાર બોલ દીકરા. ત્યારે વહતો ભૂવો કહે છે કે કોણ બોલે છે તું? ત્યારે મા કહે છે
અરે વહતા દીકરા, મને તેજીને ટકોરો ન હોય બાપ, મારાથી આ તારી ટકોર સહન થતી નથી, મને મેળા માર 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 માર. તો હે માં, મારી મેલડી સાંભળ બાપ, મારા બાપ દાદાની દેવી, જો તું સાચે જ અહીંયા બેઠી હોય ને તો બાપ અમારી નાતમાં ક્યાંય પણ ચોરી થાય અને તારા ટીંબા સામે નજર કરીને કોઈ એટલું જ કહે કે હે મારી રહીમ્યાની દેવી, હું તો ચોરને પહોંચી શકતો નથી, પણ તું તો રહીમ્યાના ટીંબે બેઠેલી કાળી નાગણી, જો તું અહીં બેઠી હોય ને તો બાપ હું તારી દિશામાં એક નાળિયેર અને તારો દીવો કરીશ, અને તારી દિશાએથી પણ મારી નાત આંગણી ચીંધે અને 3.5 દિવસ ન થાય અને 3.5 કલાક પણ ન થાય અને 3.5 ઘડીમાં પણ તું ચોરને પછાડીને લાવતી હોય તો હે મારી મેલડી, તારા ઘરના આંગણે જ તારી મિલકતની જ ચોરી થઈ છે માં. તારાથી બળુકી તો કોઈ માતા નથી, તો તું કોને માનતા કરીશ માં? ત્યારે માં કહે છે, અરે વહતા, હું રહીમ્યાની દેવી બોલું છું કે કદાચ કોઈ મારા દર્શને આવે તેને કડવો કાંટો વાગવા દઉં તો મને કોઈ માને નહીં બાપ, પણ હે વહતા, મારા દર્શન કરીને આજે મારા જે ચોર બનીને અહીંથી નીકળ્યા છે, હવે તું અહીંથી ચાલ્યો જા બાપ, હવે હું સવાવેતની નાગણી બનીને જે મારા આંગણાના ચોર અહીંથી નીકળ્યા છે ને તેના ડગલે ડગલે જઈને તે ભલે મારા રહેમિયાનો ઝાપો વટી જાય, પણ મારા રહેમિયાનો જો એકે એને સીમાડો વટવા દઉં ને તો હું રહેમિયાની માં મેળી ન કહેવાઉ બાપ. ભગવતી માં મેળડી સવાવેતની નાગણી બનીને તેના છતરને પાછા લાવે છે અને માળિયાના મિયાણાને માં પરચો આપે છે. તો આવી દીન દયાળી માં ભગવતી માં મેળડીને ઘણી ઘણી ખમ્મા હો, માં તને ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો મેળડી માં તે કી જય.